નમસ્તે બાળ મિત્રો, જગતગુરુ શ્રી વલ્ભાચાર્ય વિદ્યાધામમાં આપ સર્વે બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસક્રમની શરૂઆત કરતા પહેલા પ્રાર્થના કરીશું. બે હાથ જોડી આંખો બંધ કરીશું. તુમ્હી હો માતા પિતા, તુમ્હી હો, તુમ્હી હો બંધુ સખા, તુમ્હી હો, તુમ્હી હો સાથી, શિવા તુમ્હારે, તુમ્હી હો નૈયા, તુમ્હી હૈ ભૈયા, તુમ્હી હો બંધુ સખા, તુમ્હી હો, તુમ્હી હો માતા પિતા, તુમ્હી હો, તુમ્હી હો બંધુ સખા, તુમ્હી હો. જો ખીલ સકેરા વો ફૂલ હમે, તુમ્હારી ચરણો કી દુલાભે, તુમ દયા કી દ્રષ્ટિ સદા હી રખૈના, તુમ્હી હો બંધુ સખા, તુમ્હી હો, તુમ્હી હો માતા પિતા, તુમ્હી હો, તુમ્હી હો બંધુ સખા, તુમ્હી હો, તુમ્હી હો બંધુ સખા, તુમ્હી હો. ચાલો બાળકો, આજે નાની એવી થોડી ધૂન બોલીશું. કનૈયા લે મધુરી મોરાને તારી, કનૈયા લે, રોટલી, કેક, આ વગેરે વસ્તુ ઘઉંમાંથી
માંથી બને છે? શેમાંથી બને છે? ઘઉં માંથી. શેમાંથી બને? પૂરી, થેપલા, પાઉં, બિસ્કિટ, રોટલી, કેક. સરસ. ચલો, ઘઉં માંથી બનતી વાનગી જોઈ તમે. હવે આપણે આને શું કહેશું? જુઓ તો બાળ મિત્રો, શું કહેશું? જુઓ જર, શું છે? ચોખા. સરસ. આને કહેવાય ચોખા. હવે જુઓ તો ચોખાનો રંગ કેવો છે? કેવો રંગ છે ટીચર? સફેદ. સફેદ. વેરી ગુડ. ચોખાનો રંગ છે સફેદ. હવે ચોખામાંથી કઈ વાનગી બને છે એ આપણે જોઈશું. તો ચોખામાંથી શું બને બાળ મિત્ર? જુઓ જય, ખીચડી, ભાત, ઈડલી, બિરયાની, પુલાવ. સરસ. વેરી ગુડ. હવે હવે આપણે જોઈશું કે આને શું કહેવાય? તો કે મકાઈ. શું કહેશું? જુઓ, મકાઈ જુઓ બરાબર. શું કહેવાય? મકાઈ. સરસ. વેરી ગુડ. હવે આપણે મકાઈ નો રંગ કેવો છે જુઓ તો બાળકો? પીળો. કેવો છે? પીળો. હવે જુઓ, હવે મકાઈ નો રંગ પીળો છે અને મકાઈ બનાવવામાં સેલક મકાઈ માંથી શું બને? જો મકાઈ માંથી ઢોકળા બને છે, મકાઈના રોટલા પણ ઘણા બનાવે છે. આ રીતે મકાઈનો અલગ અલગ રીતે ઉપયોગ કરે છે. હવે આપણે જોઈશું જુવાર. શું જોઈશું? જુવાર. આને કહેવાય જુવાર. શું કહેવાય? બોલો. જુવાર. સરસ. વેરી ગુડ. હવે જુવારનો કલર કેવો છે જુઓ બાળકો? સફેદ. કેવો છે? સફેદ. હવે જુવારમાંથી શું બને તમને ખબર છે? તો કે જુવારના ઘણા રોટલા બનાવે છે, જુવારમાંથી ઢોકળા બનાવે છે. આવી અલગ અલગ રીતે જુવારનો પણ ઉપયોગ કરે છે. હવે આજે આપણે જોયું અનાજ વિશે. શું જોયું? અનાજ જોયા. શું જોયું? અનાજ. હવે આપણે આ છેલ્લો છે તો આને શું કહેશું? જુઓ તો આને શું કહેશું? શું કહેવાય આને? બાજરો. હા, સરસ. બાજરો. શું કહેવાય? બાજરો. બાજરામાંથી શું બને બાળકો ખબર છે તમને? શું બને છે? શું બને? બોલો બોલો. બાજરામાંથી શું બને? રોટલા. હા, રોટલા. શું બને? રોટલા. તમે રોટલા ખાવ છો ને બાળકો? હા. સરસ. બાજરામાંથી રોટલા બને. હવે આપણે અનાજ અને એમાંથી બનતી વાનગીઓ વિશે સમજૂતી લીધી. બરાબર છે ને બાળકો? સરસ. ચલો, હવે આપણે જોઈશું તો અનાજ જોયા, અનાજની સમજૂતી કરી, અનાજમાંથી બનતી વસ્તુ જોઈ. હવે આપણે જોઈશું ફળ. શું જોઈશું? ફળ. તો ફળની અંદર છે, ફળની અંદર આવે કેળા, કેરી, સફરજન, ચીકુ, દાડમ, દ્રાક્ષ વગેરે. હવે આપણે ફળના ચિત્ર જોઈશું બાળકો. જુઓ, ફળના ચિત્ર જુઓ અને ફળને ઓળખો. જુઓ, પેલું ચિત્ર કયું છે? કયું છે? કેરી. કેરી. પપૈયું. પપૈયું. કેળા. કેળા. ફણસ. ફણસ. ચીકુ. ચીકુ. અનાનસ. અનાનસ. નારિયેળ. નારિયેળ. અંજીર. અંજીર. સીતાફળ. સીતાફળ. દાડમ. દાડમ. મોસંબી. મોસંબી. સંતરુ. સંતરુ. ખજૂર. ખજૂર. સફરજન. સફરજન. પછી દ્રાક્ષ. દ્રાક્ષ. પીચ. પીચ. પ્લીમ. પ્લીમ. નાસ્પતિ. નાસ્પતિ. તડબૂચ. તડબૂચ. કાજુ. કાજુ. લીચી. લીચી. સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી. બોર. બોર. ચેરી. ચેરી. જામફળ. જામફળ. શક્કરટેટી. શક્કરટેટી. રાસબરી. રાસબરી. જાંબુ. જાંબુ.
બધાને ફળ ભાવે છે ને? હા, ફળ ભાવે છે ને બધાને? સરસ, આજે આપણે અનાજ અને ફળોની સમજૂતી કરી. હવે ફરી બીજા પીરિયડમાં મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય શ્રી કૃષ્ણ.